ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજનો આપણો વિષય છે સંસ્કૃત ધોરણ 7. સંસ્કૃતમાં આપણે જોઈએ, તમને આઠમો પાઠ આપેલો છે સમય. સમય એટલે સમય. તો તમને અહીંયા અલગ અલગ ઘડિયાળમાં અલગ અલગ સમય દર્શાવેલો છે. તો આપણે સંસ્કૃતમાં સમય કઈ રીતે દર્શાવાય એ આપણે આજે શીખવાનું છે. અહીંયા તમને અલગ અલગ ઘડિયાળ આપેલી છે. પહેલાં તમને આપેલું છે કહ સમય. કહ સમય એનો અર્થ થાય છે કેટલો સમય. અહીંયા તમને એક ઘડિયાળ આપેલી છે, એમાં તમને તમે જોઈ શકો છો કે એમાં 7 વાગ્યા છે, એટલે કે સપ્તવાદનમ. 7 વાગ્યા હોય તો આપણે કોઈને સંસ્કૃતમાં કહેવું હોય કે 7 વાગ્યા છે, એવી રીતે આપણે સંસ્કૃતમાં કહેવું હોય તો આપણે કહેવાનું કે સપ્તવદનમ. ત્યાર પછી તમને નીચે અહીંયા અલગ અલગ સમય દર્શાવતી ઘડિયાળ આપેલી છે. તો પહેલાં તમને 5:30, 6:30, 9:30, 2:30 એટલે કે 8:30 આપેલા છે. તો 6:30ને શું કહેવાય? તો કે સાર્ધ કહેવાય. શું કહેવાય? સાર્ધ. સાર્ધ પંચવાદનમ એટલે કે 5:30 વાગે. ત્યાર પછી સાર્ધ ષડ્વાદનમ. તો સાર્ધ ષડ્વાદનમ એટલે 6:30. ત્યાર પછી સાર્ધ નવવાદનમ. સાર્ધ નવવાદનમ એટલે 9:30. ત્યાર પછી સાર્ધ ત્રિવાદનમ. સાર્ધ ત્રિવાદનમ એટલે 2:30, એટલે આપણે એને કહીએ 8:30. ત્યાર પછી તમને નીચે સવા એટલે સપાદ. સપાદને શું કહેવાય? સવા. 3:15, 4:15, 10:15 અને 8:15. તો એવી રીતે આપણે 3:15 વાગ્યા હોય તો આપણે કોઈને કેવું હોય કે 3:15 વાગ્યા છે. સંસ્કૃતમાં આપણે કેવું હોય તો આ રીતે આપણે કહી શકીએ. તો સપાદ ત્રિવાદનમ. સપાદ ત્રિવાદનમનો અર્થ થાય છે 3:15. ત્યાર પછી સપાદ ચતુર્વાદનમ. સપાદ ચતુર્વાદનમનો અર્થ થાય છે 4:15. ત્યાર પછી સપાદ દસવાદનમ. સપાદ દસવાદનમ એનો અર્થ થાય છે 10:15. ત્યાર પછી સપાદ અષ્ટવાદનમ. સપાટ અષ્ટવાદનમનો અર્થ થાય છે 8:15. ત્યાર પછી તમને નીચે 10:15, 12:15, 9:15 અને 1:15 આપેલા છે. તો ચાલો 10:15ને શું કહેવાય? તો કે પાદોનમ એટલે પાદોના દસવાદનમ એટલે કે 10:15. ત્યાર પછી પાદોના દ્વાદશવાદનમ એટલે કે 12:15. ત્યાર પછી પાદોના નવવાદનમ એટલે 9:15 અને પાદોનો 1વાદનમ એટલે કે 1:15. તો આપણે પહેલેથી જોઈએ સાર્ધ પંચવાદનમ એટલે 5:30, સાર્ધ ષડ્વાદનમ એટલે કે 6:30, સાર્ધ નવવાદનમ એટલે 9:30 અને સાર્ધ દ્વિવાદનમ એટલે કે 8:30 એટલે 2:30. ત્યાર પછી સપાદ ત્રિવાદનમ એટલે કે 3:15, સપાદ ચતુર્વાદનમ એટલે 4:15, સપાદ દસવાદનમ એટલે 10:15 અને સપાદ અષ્ટવાદનમ એટલે કે 8:15. ત્યાર પછી પાદોના દસવાદનમ એટલે કે 10:15, પાદોના દ્વાદશવાદનમ એટલે 12:15 અને પાદોના નવવાદનમ એટલે કે 9:15 અને પાદોનો 1વાદનમ એટલે કે 1:15. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે હવે તમને સમય દર્શાવતા આવડી ગયું હશે. તો હવે આપણે જોઈએ સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં તમને પહેલો પ્રશ્ન કીધેલો છે કહ સમય. કહ સમય એટલે કેટલો સમય. તમને સૂચના આપેલી છે ઘડિયાળ જોઈને તેની નીચે સમય અંકમાં અને શબ્દોમાં લખો. તો તમને નીચે અહીંયા અલગ અલગ ઘડિયાળ આપેલી છે, સમય દર્શાવતી અલગ અલગ ઘડિયાળ આપેલી છે. તો તમારે નીચે તમને જોઈ શકો છો કે મેં પહેલી ઘડિયાળમાં વાગે 1:15 થઈ છે, એટલે કે 1:15 વાગ્યા છે. તો મેં એનો સમય દર્શાવેલો છે અંકમાં અને નીચે લખેલું છે સપાદ 1વાદનમ. સપાદ 1વાદનમનો અર્થ થાય છે 1:15. એવી જ રીતે તમને 7:30 આપેલા છે. 7:30 એટલે કે સાર્ધ સપ્તવાદનમ. ત્યાર પછી તમને 2:15 આપેલા છે, એટલે કે પાદોન દ્વિવાદનમ. ત્યાર પછી 4:15 એટલે કે સાર્ધ ચતુર્વાદનમ. ત્યાર પછી 11:15. 11:15 એટલે કે સપાદ 1વાદનમ. ત્યાર પછી 6:15 એટલે કે પાદોન ષડ્વાદનમ. ત્યાર પછી તમને આપેલું છે 10:30. 10:30 એટલે કે સાર્ધ દસવાદનમ. અને ત્યાર પછી તમને આપેલું છે 5:15. 5:15 એટલે કે પાદોન પંચવાદનમ. પાદોન પંચવાદનમનો અર્થ થાય છે 5:15. તો તમે અહીંયા
જે રીતે અંક અને શબ્દમાં લખેલું છે એવી જ રીતે તમારે પણ આ સમય દર્શાવવાનો છે અંકમાં અને શબ્દમાં. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર બે. પ્રશ્ન નંબર બેમાં કીધેલું છે જોડકા જોડો. તો તમને અહીંયા અલગ અલગ સમય આપેલો છે અને સામે શબ્દોમાં સમય લખેલો છે, તો તમારે સાચા જોડકા જોડવાના છે. તો પહેલાં તમને આપેલું છે સવા ચાર. તો સવા ચાર આપેલા છે તો સવા ચારને અમે શું કહીએ, સપાદ ચતુર્વાદ એટલે કે સવા ચાર. તો આપણે પહેલાંને સપાદ ચતુર્વાદ સાથે જોડ્યું. ત્યાર પછી તમને આપેલું છે સાડા છ. સાડા છને શું કહેવાય, તો સાર્ધ ષડ્વાદનમ. સાર્ધ ષડ્વાદનમ એટલે કે સાડા છ. ત્યાર પછી તમને આપેલું છે પોણા બે એટલે કે પાદોન ત્રિપવાદનમ. ત્યાર પછી તમને આપેલું છે સવા સાત. સવા સાત એટલે કે સપાદ સપ્તવાદનમ. અને ત્યાર પછી તમને આપેલું છે પોણા આઠ એટલે કે પાદોન અષ્ટવાદનમ. તો તમારે પણ આવી રીતે જોડકા જોડવાના છે. તો બાળમિત્રો, મને આશા છે કે આજનો આપણો પાઠ આઠમો સમય સમજવાની તમને ખૂબ જ મજા આવી હશે. તો હવે આપણે જોઈએ આના પછીનો નવમો પાઠ. તમને આપેલો છે આમલમ દ્રાક્ષા ફલમ એટલે કે દ્રાક્ષ ખાટી છે. આમલમ દ્રાક્ષા ફલમ, દ્રાક્ષ ખાટી છે આપણા પાઠનું નામ છે. તો આપણે જોઈએ તો તમને અહીંયા એક સરસ મજાની વાર્તા આપેલી છે કે દ્રાક્ષ ખાટી છે. તો બાળમિત્રો, તમે આ વાર્તા છે એ ગુજરાતીમાં તો સાંભળેલી જ હશે કે એક શિયાળ હોય છે અને એ શિયાળ ખૂબ જ ભૂખ્યું અને તરસ ભૂખ તેમને ખૂબ જ ભૂખ અને તરસ લાગી હોય છે. તો તે વનમાં જાય છે. ત્યાર પછી એણે વનમાં જઈ અને બધી બાજુ જોવે છે તો એને કાંઈ પણ દેખાતું નથી ખાવા માટે કે ક્યાંય પણ તળાવ પણ દેખાતું નથી, તો જેથી કરીને એ પાણી પી શકે અને કોઈ પણ શિકાર પણ એને મળ્યો ન હતો. તે ખૂબ જ ભૂખ્યું હતું અને તેમને ખૂબ જ ભૂખ અને તરસ લાગી હતી. તો વનમાં જઈ એ બધી બાજુ વનની ચારે બાજુ જોવે છે, ડાબી બાજુ જમણી બાજુ એવી રીતે ચારેય દિશામાં ચારે બાજુ જોવે છે, તો તેમને કોઈ પણ દેખાતું નથી. વળી તે થોડી આગળ ચાલે છે. તો આગળ ચાલે છે તો એક બાજુ જાય છે તો ત્યાં પણ તેમને કશું મળતું નથી અને ફરી પાછળ થોડોક આગળ જાય છે તો ત્યાં તેમને એક સરસ મજાનો દ્રાક્ષનો વેલો દેખાય છે. તો એ દ્રાક્ષનો વેલો જોઈ અને તે રાજી થઈ જાય છે કે હાશ, હવે મને કંઈક ભોજન એટલે કે ખાવા માટે મને કંઈક મળશે, મને આ હું આ દ્રાક્ષ ખાઈશી કે મારી એના મોંમાં પાણી આવી જાય છે અને તેને થાય છે કે હાશ, હવે મને કંઈક ખાવાનું મળી જશે, હવે હું આ દ્રાક્ષ ખાઈ લઈશ. ત્યાર પછી તેને કૂદકા દ્રાક્ષ લેવા માટે કૂદકો મારે છે. તો તે દ્રાક્ષ ખૂબ જ ઊંચી હોય છે અને તે દ્રાક્ષ સુધી પહોંચી શકતું નથી એટલે તે ફરીવાર કૂદકો મારે છે. બીજી વાર પણ તે દ્રાક્ષ સુધી પહોંચી શકતું નથી અને તેને દ્રાક્ષ તેનાથી અંબાતી નથી. એવી રીતે પહેલી વાર, બીજી વાર, ત્રીજી વાર એવી રીતે વારંવાર એ કૂદકા મારે છે પરંતુ તે દ્રાક્ષ આંબી શકતું નથી અને અંતે તે થાકી જાય છે. પછી કહે છે કે હવે આ દ્રાક્ષ અંબાશે નહીં પરંતુ આ દ્રાક્ષ ખાટી હશે અને એમ કહીને તે ત્યાંથી નીકળી જાય છે. પરંતુ તે દ્રાક્ષ ખાટી હોતી નથી, તેનાથી અંબાતી નથી એટલે તે કહે છે કે આ દ્રાક્ષ ખાટી હશે એમ કહીને તે ત્યાંથી નીકળી જાય છે. તો હવે આપણે જોઈએ આપણો પાઠ આમલમ દ્રાક્ષા ફલમ એટલે કે દ્રાક્ષ ખાટી છે. એકહ શૃગલાલહ, એકહ શૃગલાલહ એનો અર્થ થાય છે એક શિયાળ હતું. એક શૃગલાલહ વનમ ગચ્છતે, એક શિયાળ વનમાં જાય છે. સહ વનમ ગચ્છતિ, તે વનમાં જાય છે. પીપાસા તસ્ય ભૂભૂષ, પીપાસા પીપાસાનો અર્થ થાય છે તરસા અને તસ્ય તસ્યનો અર્થ થાય છે તેને અને બુભુક્ષા બુભુક્ષાનો અર્થ થાય છે ભૂખ. તેમને ખૂબ જ ભૂખ લાગી હતી. પીપાસા ભૂક્ષયા વનમ ગચ્છતિ, એ ભૂખ્યું અને તરસ્યું શિયાળ એ વનમાં જાય છે. સ વનમ ગચ્છતિ, તે વનમાં જાય છે. ત્યાર પછી કીધું છે કીચ કરોતિ સહ કીચ કરોતિ, તે કહે છે કે તે શું કરે છે, તે શું કરે છે એમ કહે છે કે હવે હું શું કરું, મને ખૂબ જ ભૂખ લાગી છે અને તરસ પણ લાગી છે અને વનમાં કોઈ એક શિકાર પણ દેખાતું નથી અને બીજું
કાંઈ પણ ખાવા માટે કંઈ મને દેખાતું નથી, નજરમાં આવતું નથી, તો હવે હું શું કરીશ? વામતઃ પશ્યતિ દક્ષિણતઃ પશ્યતિ, તે ડાબી બાજુ જુએ છે અને જમણી બાજુ જુએ છે. વામતનો અર્થ થાય છે ડાબી બાજુ અને દક્ષિણતઃ દક્ષિણતનો અર્થ થાય છે જમણી બાજુ, એટલે કે ડાબી બાજુ જુએ છે અને જમણી બાજુ જુએ છે. એવી રીતે તે કહે છે કે હવે હું શું કરું, એવી રીતે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ જોતો જોતો એ બોલે છે. અગ્રતઃ પશ્યતિ પૃષ્ઠતઃ પશ્યતિ, તે કહે છે અગ્રતઃનો અર્થ થાય છે આગળ અને પૃષ્ઠતઃનો અર્થ થાય છે પાછળ. આગળ અને પાછળ, આગળ જોવે છે અને પાછળ જોવે છે, ડાબી બાજુ જોવે છે, જમણી બાજુ જોવે છે, આગળ જોવે છે, પાછળ જોવે છે, બચારી બાજુ તે જોવે છે પણ તેમને કાંઈ પણ દેખાતું નથી. સ્વેદઃ જાયતે તૃષા જાયતે, સ્વેદહનો અર્થ થાય છે પરસેવો. સ્વેદઃ જાયતે એટલે કે પરસેવો થાય છે અને તૃષા જાયતે તરસ પણ લાગે છે. તે ડાબી બાજુ જુએ છે, જમણી બાજુ જુએ છે, આગળ જુએ છે, પાછળ જુએ છે અને વિચારે છે કે હવે હું શું કરું. એક તો ભૂખ પણ લાગે છે અને તરસ પણ મને લાગે છે. ઇતઃ ગચ્છતિ એટલે કે ઇતઃનો અર્થ થાય છે આ બાજુ અને ગચ્છતિ એટલે કે જાય છે, આ બાજુ જાય છે. કમી પણ ન લભતે, કમી પણ એટલે કે કંઈ પણ કશું ન લભતે, ન લભતેનો અર્થ થાય છે મળતું નથી, એટલે કે કાંઈ પણ મળતું નથી. તે આ બાજુ જાય છે કે પેલી બાજુ જાય છે પણ તેમને કાંઈ પણ મળતું નથી. તતત ગચ્છતિ તતતનો અર્થ થાય છે તેમ, પેલી બાજુ, આ બાજુ જાય છે, પેલી બાજુ જાય છે પરંતુ તેમને કાંઈ પણ મળતું નથી. શ્રાંતાઃ જાયતે ખિન્નઃ જાયતે, શ્રાંતાઃ જાયતેનો અર્થ થાય છે થાકી જાય છે અને ખિન્નઃ જાયતેનો અર્થ થાય છે દુઃખી થાય છે. તે થાકી જાય છે અને દુઃખી થાય છે. તે કહે છે આ બાજુ જુએ છે, પેલી બાજુ જુએ છે પરંતુ તેમને કાંઈ પણ મળતું નથી અને તે થાકી જાય છે અને દુઃખી થાય છે. કીચ પશ્યતિ સહ, કીચ પશ્યતિ સહ એટલે કે તે શું કરે, તે શું કરે. પશ્યતિ દ્રાક્ષા લતામ, ત્યાર પછી એક દ્રાક્ષનો વેલો જોવે છે. દ્રાક્ષા લતામ એટલે કે દ્રાક્ષનો વેલો, ત્યાર પછી તે દ્રાક્ષનો વેલો જોવે છે. સહ પશ્યતિ દ્રાક્ષા ફલમ, તે જો દ્રાક્ષનો વેલો જોવે છે. ઉપરી ઉપરી લતાસુ એટલે કે ઉપર ઉપર લતાસુ, લતાસુનો એટલે કે વેલાઓ ઉપર, વેલાઓ ઉપર ઉપર તે ફળ દેખાય છે. દ્રશ્યતે ચ તત ફલમ, ઉપરી ઉપરી લતાસુ ઉપર ઉપર લટકે છે. દ્રશ્યતે તત ફલમ એટલે કે તે ચિત્ર એટલે કે તે ફળ જોવે છે. અનુક્ષણમ તન મુખે રસ જાયતે, અનુક્ષણમ થાય છે તે જ ક્ષણે, તરત જ. તન મુખેનો અર્થ થાય છે તેના મુખમાંથી અને રસ અને જાયતે એટલે કે તેના મુખમાંથી રસ, તેના મુખમાં, તેના મોંમાં પાણી આવી જાય છે. કીચ કરોતિ સહ, કીચ કરોતિ તે શું કરે, તે શું કરે. એકવાર ઉત્પતતિ એટલે કે એકવાર કૂદકો મારે છે. દ્વિરા વારમ ઉત્પતતિ એટલે કે બીજી વાર પણ કૂદકો મારે છે. ત્રિવારમ ઉત્પતતિ એટલે કે ત્રીજી વાર કૂદકો મારે છે. પુનઃ પુનઃ ઉત્પતતિ એટલે કે તે વારંવાર કૂદકો મારે છે. એકવાર કૂદકો મારે છે, બીજી વાર કૂદકો મારે છે, ત્રીજી વાર કૂદકો મારે છે, એવી રીતે તે વારંવાર કૂદકો મારે છે. પરંતુ તે દ્રાક્ષ ખૂબ જ ઊંચી હોય છે, તેનાથી એ દ્રાક્ષનો વેલો છે એ અંબાતો નથી, તે ત્યાં સુધી તે પહોંચી શકતો નથી. સ્વેદઃ જાયતે શ્રમ જાયતે લભતે ન દ્રાક્ષના ફલમ. સ્વેદેહનો અર્થ થાય છે સ્વેદઃ જાયતે એટલે કે પરસેવો થાય છે અને શ્રમ જાયતે એટલે કે થાક લાગે છે, પરસેવો વળે છે, થાક લાગે છે પરંતુ તેને તે દ્રાક્ષ છે એ મળતી નથી. તે વારંવાર એક વખત કૂદકો મારે છે, બીજી વખત કૂદકો મારે છે, ત્રીજી વખત કૂદકો મારે છે, વારંવાર કૂદકો મારે છે પરંતુ તેને તે દ્રાક્ષ મળતી, તે થાકી જાય છે અને તેને તે દ્રાક્ષ મળતી નથી. ત્યાર પછી કીધું છે કીચ કથયતી સહ કીચ કથયતી, તે શું કહે છે, તે શું કહે છે. આમલમ દ્રાક્ષાફલમ એટલે કે દ્રાક્ષ ખાટી છે. ઇત્યમેવમ કથયતી પલાયતે એટલે અતિએવમ એટલે કે આ પ્રમાણે તે કહે છે, આ પ્રમાણે તે કહે છે કે દ્રાક્ષ ખાટી છે, દ્રાક્ષ ખાટી છે. તો બાળમિત્રો,
મને આશા છે કે તમને આ વાર્તા સાંભળવાની મજા આવી હશે. તો આપણને આમાં શું બોધ મળ્યો? તો જે શિયાળ છે એ દ્રાક્ષ ખાટી નહોતી, પરંતુ તેમણે મહેનત નહોતી કરવી. એમને વગર મહેનતે એમને મીઠા ફળ જોઈતા હતા, પરંતુ મહેનત કરીએ તો આપણને ફળ મીઠા મળે. એવી જ રીતે મહેનતના ફળ હંમેશા મીઠા હોય છે. તો મને આશા છે કે તમને આ પાઠ ભણવાની ખૂબ જ મજા આવી હશે. આજનો આપણો આ પાઠ 9મો આમલમ દ્રાક્ષા ફલમ, એટલે કે દ્રાક્ષ ખાટી છે, એ ભણવાની તમને ખૂબ જ મજા આવી હશે. હવે આપણે આના પછીનો જે 10મો પાઠ છે એ આપણે આના પછીના વિડીયોમાં જોશું. થેન્ક યુ.